તો હવે અમારી આખી છે ને પલટન જાય છે વાડામાં, તો હવે આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે. આપણું પહેલું જ ડ્રેગન ફ્રૂટ સોડે કડા એ ખીલી ગયો છે. જો વાડો એ ખીલી જાય ને મચ્છર એ ખીલી જાય, એટલે હવે અહીંથી છે ને ધીમે ધીમે જવા. જો ખંજવાર અડગી ગઈ છે દીતી, એમ જ કે મારે ભણવું નથી, મારે ખેતી ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરજે બરોબર. ઠંડી પહેરી ને હિતર કરો લઈ ગયો. તમે ખાવ ત્યાં સુધી હું માખી ઉડાડું, પછી હું ખાવા બેસી તમે માખી ઉડાડજો. ઇસ્ત્રી કરીને થપ્પો બાજુમાં કરતી ગઈ. વાહ દીત્યા વાહ, હોશિયાર છોકરી હો ભાઈ. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે 4:30 જેવું વાગી ગયું છે અને જો આજે આખો દિવસ છે ને વરસાદી વાતાવરણ રહ્યું છે. થોડી થોડી વારે વરસાદ ચાલુ જ હતો, રાતે સારો વરસાદ હતો, પણ અત્યારે તો ઝીણો ઝીણો ઝરમર વરસાદ ક્યારેક ક્યારેક આવ્યા જ કરે છે. અને આકાશમાં જો એકદમ કાળા કાળા વાદળા પણ થઈ ગયા છે, અને અહીંયા પણ જો માણસો બધા આરામ કરી કરીને ઉઠી ગયા છે, ને ઉઠીને અહીં તો હજી આંખું પણ નથી ખુલતી. હજી કે બહુ નીંદર કરી કે ઓછી નીંદર કરી? ઓછી નીંદર હોવા જ ન દીધો. લ્યો કોને દીત્યા એ કે મેં કઈ નથી કીધું. અને અહીંયા પણ દીત્યા બેન રેડી થઈ ગયા છે. દીત્યા પણ આજ નીંદર નથી કરી. ને અત્યારે અમારે છે ને જવાનું છે વાડામાં. મમ્મી કહેતા હતા કે વાડામાં કઈક નવીન વસ્તુ આવી છે તો તમે હાલો જોવા. તો મમ્મી આપણને વાડામાં લઈને જાય છે, તો આપણે જઈએ વાડામાં શું નવીન વસ્તુ બધી આવી છે. મને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અમારે વાડામાં એક આઈટમ છે, તમારે જોવા આવી તો હાલો લઈ જાઓ. તો હવે અમારી આખી છે ને પલટન જાય છે વાડામાં, તો હવે આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે. ચાલો તો અહીંયા વાડામાં પહોંચી ગયા છીએ આપણે, ને મમ્મી આપણને શું બતાવવાના હતા? ખેતી તો નથી કરતા એટલે અમને બહુ કઈ ખબર નથી પડતી, પણ આ લાલ કલર નું થઈ ગયું છે એટલે એમ કેતા હતા કે પપ્પા એમ કે આને તોડી લેવાય કા. તો અમે તો એમ સમજી લઈએ છીએ કે બરાબર પાકી ગયું છે, એટલે આજ પહેલી જ વાર હવે આપણા ડ્રેગન ફ્રૂટ છે એ આપણે અહીંથી કાપશું અને પછી આપણે ખાશું અને તમને પણ બતાવશું કે અંદરથી કેવું નીકળે છે. અને જે બીજું જો અહીંયા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આમાં ઓલા આગળ ફૂલ આવ્યા હતા પણ એ વરસાદના લીધે ખરી ગયા છે, એટલે હવે પાછા આવે તો ખબર નહીં, પણ અત્યારે તો આ બે છે. ચાલો તો હવે છે ને આપણે રહેવાતું નથી, આપણાથી ડ્રેગન ફ્રૂટ જોઈને ફટાફટ આપણે એને તોડી લઈએ. આમાં મને એમ છે દાંતરડાની કે ચાકાની કે કંઈ મદદની જરૂર નહીં પડે, અને ગોળ ગોળ ફેરવશું ને એટલે કદાચ છૂટી જશે. હવે પેકડું એટલે મને એવું લાગે છે, જો નીકળી ગયું ને આરામથી નીકળી ગયું છે આપણું પહેલું જ ડ્રેગન ફ્રૂટ. હવે આને ખોલી આપણે સુધારીને પછી જોશું કે વ્હાઈટ છે કે પિંક છે. તમને શું લાગે નરેશ, કેવું હશે આ? ચલો આપણે બધા પૂછીએ કે કેવું લાગે તમને. વ્હાઈટ વ્હાઈટ લાગે, વ્હાઈટ વ્હાઈટ લાગે. તમને શું લાગે કેવું હશે? જોઈએ ખોલીને કે કેવું નીકળે. અને આપણે જો વાડાની આની પેલા તો આપણે બતાવી દીધું તો આખો વાડો આપણો, પણ અત્યારે ચોમાસામાં છે ને એમ સોડે કડા એ ખીલી ગયો છે. જો વાડો એ ખીલી જાય ને મચ્છર એ ખીલી જાય, એટલે હવે અહીંથી છે ને ધીમે ધીમે જાવ. જો ખંજવાર અડગી ગઈ છે દીત્યા. સિંગુ તો જો બતાવો તો સિંગુ. જો સિંગુ થઈ છે મસ્ત. અહીંયા કરું કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. મચ્છર આપણે પૂરા કરી દે બાકી. ચાલો તો પેલી વાર આપણે ડ્રેગન ફ્રૂટ મોરવા જઈ રહ્યા છે. લાલ નીકળશે, પીળું નીકળશે કે સફેદ નીકળશે કે શું નીકળશે હવે નક્કી નથી. શું નીકળવાનું ચાલ જલ્દી જલ્દી બોલી જાવ. વ્હાઈટ નું કે છે દીતે કે પિંક કીધું છે, ખબર નહીં કેવું નીકળે, સુધારી પછી જ ખબર પડે. ચાલો હવે આપણે ફટાફટ છે ને સુધારી લઈએ. દીત્યાબેન ને જો મચ્છર કરડી ગયા છે. ઓ પિંક નીકળ્યું એલા. વાહ દીત્યા વાહ, પિંક છે. પિંક કેલા મારે ભણવું નથી, મારે ખેતી ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરજે બરોબર. તું એ બહુ હોશિયાર બનીશ. ચાલો તો દીત્યા નું એક નું સાચું પડી ગયું છે. દીત્યા પિંક નું જ કીધું તો ને પિંક જ નીકળું છે. ઉભી રીતે ત્યાં કાના ને ધરાવવાનો છે પ્રસાદ. તો પેલો આપડે પેલું ડ્રેગન ફ્રૂટ નીકળું છે તો આપડે પેલા કાના ને ધરાવી દઈએ પછી આપડે ખાઈએ. ચાલો તો અહીંયા પેલું ડ્રેગન ફ્રૂટ નો પ્રસાદ આપણે અહીંયા કાના ને ધરી દીધો છે. ચાલો કાના ખાઈ લેજે. ચાલો તો
બધાએ થોડું થોડું ચાખ્યું, કેમ કે ડ્રેગન ફ્રૂટ નાનું હતું એટલે બધાના ભાગમાં જેની સાથે તો ભાવ્યું નહીં. દિત્યાને તો એટલું ભાવી ગયું ને કે કોઈ એના હાટું રાખવું નથી, ફટાફટ માંડી દિત્યા ખાવા. તો નરસ ચાખી લે. ચાલો તો આપડે પેલું ડ્રેગન ફ્રૂટ છે ને હું ચાખી લઉં, જો કે મેં થોડુંક તો ચાખી લીધું, પાછું તમને ચાખીને રિવ્યુ આપી દઉં. બહુ જ મસ્ત છે, એકદમ મીઠું છે, થોડું ઘણું ખાટું હોય છે. બહાર નું લઈને થોડુંક મોરું હોય ને કઈક અલગ પ્રકારનું. આપણે ઓરિજિનલ ડ્રેગન ફ્રૂટ નો સ્વાદ જ ન ખબર પડતી અત્યાર સુધી, કેમ કે આપણે થતા નહીં એટલે આપણે ખબર જ ન પડે કે ઓરિજિનલ ડ્રેગન ફ્રૂટ કેવા હોય. આ ખાધું પછી ખબર પડી કે ડ્રેગન ફ્રૂટ કેવા હોય. જે ત્યાં છે ને બહુ ભાવી ગયું એટલે વળી ખાઈ ગયા. ફ્રીજમાં ચીર મૂકીને ત્યાં સુધી કેટલી વાર ફ્રીજ ખોલીને જોવા જાય. અને આનો સ્વાદ ખરેખર બહુ જ મસ્ત છે. બહાર નું ખાય ને આ ખાય ને એમાં ઘણો ફેર પડી છે. બીજા ફૂલ આવી ગયા હોત ને, જો રહી ગયા હોત ને તો અત્યારે ડ્રેગન ફ્રૂટ ઘણા થઈ ગયા હોત, પણ ન રહ્યા અને ખરી ગયા. હજી એક છે વાડામાં ડ્રેગન ફ્રૂટ, તો એ આપણે પાછું સુધારશું ત્યારે પાછો વિડીયો બનાવશું. અંબાણી પરિવાર ના લગ્ન હતા ને, તો ત્યાં ઓલો ગાયક કલાકાર આવ્યો હતો, શું નામ છે એનું? જસ્ટિન બીબર. એનું નામ છે જસ્ટિન બીબર. જાવા કપડા પહેર્યા હતા અહિયાં. ઓલો નહી, આ નહી, તો ઓલો છે તમારે ગામની બસ. જો કપડા પહેર્યા, આ કપડા પહેર્યા હતા અહિયાં. આ કાઢ નાખ્યું તું ઉપર જેકેટ છે, બંડી એક જ બંડી નીચે તો જો. જસ્ટિન બીબર રે આમ જ બધી બગાડે ને. બંડી પહેરી ને 70 કરોડ લઈ ગયો. આપડે ફૂલ કપડા પહેરે કોઈ નતા આપતા. કોઈ એટલા રૂપિયા એ એટલા એટલા કરોડ લઈ જાય ને, કપડા તો હારા પહેરતો નથી. હારી પેટ થી પહેરો, એની પાસે નથી, એની પાસે નથી, આપડા પૈસે પહેરો. હા આપડા પાસે નથી, એમ નથી લેવાયો, તમે દર મહિને એને ચાંદલો લખાવો. આપડે ઘેર નથી બોલું નાખો, જીઓ ફાઈબર નાખો, મોબાઈલ માં આપડે બધા 8 માણસો રિચાર્જ કરીએ. આપડે બધા આપડા પાસે થી જ લઈ ગયા, સમજાણ. લગભગ નક્કી નહી, અમે પાછા નવું કઈ ક્વિઝ લાવે છે પાછું કાઢશે. આજે એનું છે ને ફેરા ને એવું આજે છે, મોબાઈલ ના રિચાર્જ ના 20% ભાવ વધી ગયા. પેલા હતા ને એના કરતા તો ફંક્શન કરશે ને, પછી પાછા વધારશે. આપણને કહે કે હું ભાઈ એટલા પૈસા તમારા રિચાર્જ કરો. હું તો પાર્ટી માં બોલાય છે. ચાલો તમે બધી અમારે જોડાણ હાથે તમે આવી જવા. હવે છે ને લગ્ન ની વાતો કરી લીધી, અને મમ્મી જો કાલ છે ને વાડીએ થી મારકંગણા લઈ આવ્યા હતા. અમે તો મારકંગણા કહીએ છીએ, તમે જે કેતા હોય કોમેન્ટ કરીને કેજો. તો હવે છે ને આને આથવાના છે આપડે મીઠું ને હળદર ને એવું બધું નાખીને. મમ્મી જો અહીંયા પેલા કરમદાના કટકા કરીને આમાં નાખી દીધા છે. આ છે ને કરમદા છે, તો એ નાખી દીધા. પછી મીઠું ને હળદર ને બધું આ બધું એમાં મિક્સ કરી ને પછી મૂકી દેશું. થોડાક ટાઈમ પછી છે ને કોમેન્ટ કરીને કેજો. ઘણા માણસો કેળડા કેતા, પણ કેળડા નથી, આ કેળડા અલગ આવે છે. એટલે આ કેળડા ટાઈપ જ છે, પણ કેળડા નો નાનો સ્વાદ અલગ પડી જાય. કેળડા થોડાક મોટા હોય આના કરતા. ચાલો તો અત્યારે છે ને 7:30 જેવું વાગી ગયું છે, અને મેં રસોઈ છે ને શાક ખીચડી સંભારા ને એવું કરી લીધું છે. અને અત્યારે જો અહીંયા છે ને આપણે કપડાનો કરી દીધો છે ઢગલો, કેમ કે આપણે અઠવાડિયે 10 દિવસથી ઇસ્ત્રી કરી જ નથી, ને બધા ગયા હતા બહાર ને, તો બધા કપડા ઇસ્ત્રીવાળા પહેરી પહેરી ધોઈ ધોઈ ને થપ્પા કરીને મૂકી દીધા હતા. તો હવે ઇસ્ત્રીનો થઈ ગયો છે ઢગલો. એટલે આપણે અત્યારે નવરા હતા, હજી રોટલા કરવાની વાર છે, અને દિત્યા પણ નથી, દિત્યા પણ રમવા વેગી છે એટલે એ પણ આડી આવે એમ નથી. એટલે આપણે ફટાફટ ઇસ્ત્રી છે ને એ કરી નાખીએ, ને પાછા કપડાં આપણા હંકેલીને સરસ મજાનો થપ્પો કબાટમાં કરીને મૂકી દઈએ, એટલે પાછો આપણે ક્યાંક બહાર નરેશ લઈ જઈને ફરવા.
તો આપણે પાછા પહેરવા થાય. ક્યાંક લઈ તો જાઉં પણ વરસાદ હરખો પડતો નથી, હજુ વરસાદ છાંટા બે બે પડે એટલે હમણાં તો ક્યાંય નહીં જવાય. પછી વધુ વરસાદ પડી જાય ને પછી હવે તો બહુ વરસાદ થઈ ગયો, હવે ક્યાંય ન જવાય એવું. એ મેં તો અત્યારે એ મેં તો પ્લાન રાખ્યો છે. હજી તો મેં ઇસ્ત્રી કરવાની શરૂઆત જ કરી છે, એક ડ્રેસમાં ઇસ્ત્રી કરીને તો જો દિત્યાબેન રમી અને આવતા રહ્યા. દિત્યા ક્યાં ગઈ હતી? ક્રિકેટ રમવા ગઈ હતી. દિત્યા એવડી ક્રિકેટ રમતા? 6 મારી હતી કે 4? આજે બધાય છે ને ખાવા બેહી ગયા હતા, મને કીધા વગર હું અંદર કામ કરી લઈ, પણ અત્યારે 9 વાગી ગયા. આ બધા ખાવા બેઠા, હું બેઠો ત્યાં બધી માખીઓ વધી ગયું હતું. પછી મેં એક માખી ઉડાડવાનું ચાલુ રાખ્યું, પણ બીજાને ખાવા દીધું. હું માખી ઉડાડો તો બીજા ખાય આયા. એવું છે, બધા પૂકી ગયા ને પાછળ મારે સાહેબ તમે ખાઈ લેવું, હું ચાલુ કરશે. ચાલો તો પેલા તમે ખાવ ત્યાં સુધી હું માખી ઉડાડું, પછી હું ખાવા બેસી તમે માખી ઉડાડજો. જો જલપાએ છે ને અડધું કામ મૂકી દીધું તું ઇસ્ત્રી કરવાનું, પછી જો દિત્યા એ કામ પૂરું કરી નાખ્યું છે ઇસ્ત્રી નું, ઇસ્ત્રી કરીને થપ્પો બાજુમાં કરતી ગઈ. વાહ દિત્યા વાહ, હોશિયાર છોકરી હો ભાઈ. ઇસ્ત્રી કરે છે, એનું કામ કરે છે અને હવે સુઈ જવું છે, થાકી ગયા છીએ. તો આ વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.